લોકસભાની ચૂંટણી પહેલા છોટાઉદેપુરના નસવાડીના કેસરપુરા ગામે રહેતા સતત ચાર ટર્મથી ચૂંટાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સાથે 8,000 લોકોને ભાજપમાં સીઆર પાટીલના હસ્તે પ્રવેશ અપાયો. સંખેડા વિધાનસભાની બેઠક ઉપરથી હાલમાં ચૂંટણી લડી હારી ગયેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને આદિવાસી વિસ્તારમાં સારી પકડ હોય લોકસભાની ચૂંટણી પહેલા તેમના ગામમાં બનેલ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલને લઈ તેઓ ભાજપમાં જોડાઈ ગયાનું જણાવ્યું છે. ભાજપનો વિકાસ તેઓને ગમતા તેઓ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નસવાડી વિસ્તારમાં વર્ષો સુધી ચાર ટર્મ સુધી સતત તેમણે પ્રતિનિધિત્વ કરીને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા એવા અને સમાજ ઉપર ખૂબ વર્ચસ્વ રખાવાળા શ્રી ધીરુભાઈ ભીલ એમના સમર્થકો સાથે લગભગ 7-8 હજાર સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમનું સ્વાગત કરું છું. જે એમના માટેનો લોકોનો પ્રેમ જોયો, લોકો પ્રત્યે એમની જે જવાબદારી નિભાવવાની એમની જે નિષ્ઠા જોઈ કે આવનારા દિવસોમાં આ વિસ્તારના યુવાનોનો આ વિસ્તારના ભાઈ બહેનોનો વિકાસ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપમાં જોડાવું જોઈએ એવી જે એમની કલ્પના છે એ ખરા અર્થમાં બાકીના લોકો પણ સમજે છે. એટલે આવા ધોમધખતા તાપમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ભારતીય જનતા પાર્ટીનો કેસ પીને જોડાયા છે. હું વિશ્વાસ અપાવું છું કે ધીરુભાઈ ભીલ એમનું જે નેતૃત્વ છે, એમને આ વિસ્તારનો જે વિકાસ કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના માર્ગદર્શનથી ચોક્કસપણે આ વિસ્તારના વિકાસમાં અમે બધા જ સહભાગી થઈને આ વિસ્તારના વિકાસમાં એમની જે ઈચ્છા છે તો એ ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહીશું. સીઆર પાટીલ સાહેબ, મેં મારા ગામમાં સ્કૂલમાં લોકાર્પણ માટે જ્યારે કાર્યક્રમ લેવા ગયા ત્યારે મને કીધું કે આટલી મોટી સ્કૂલ આપી છે અને તું હજુ ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું કેમ વિચારતો નથી. આ સપનું હતું. આજના દેશના વડાપ્રધાન મોદી સાહેબે મને લઈ જવા માટે ઘણા બધા ટ્રાય કર્યા, પણ જ્યારે વિકાસ મારા ગામમાં થયો હોય ત્યારે મેં બીજું વિચારવાનું રહેતું જ નથી અને એના માટે હું ખેસ પહેરો છું. કોઈ જગ્યાએ દાવેદાર નથી. મારે તો મારા વિસ્તારનો વિકાસ થાય, છોટાઉદેપુર જિલ્લો સમગ્રમાં વિકાસ થાય એ દિશા પર અમે આગળ સાથે એક ટીમ બનીને કામ કરીશું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.